પોરબંદરમાં ગણેશ ચતુર્થીના સાતમા દિવસે અસ્માવતી ઘાટ ખાતે સમુદ્રમાં બીજા તબક્કાનું ગણેશ વિસર્જન કરાયું હતું. બે દિવસ પૂર્વે હજુર પેલેસના પાછળના ભાગમાં પ્રથમ તબક્કાના વિસર્જનમાં સર્જાયેલી અવ્યવસ્થા બાદ તંત્ર દ્વારા બીજા તબક્કાના વિસર્જન માટે સ્થળ બદલી અસ્માવતી ઘાટ ખાતે આયોજન કરાયું હતું. પોરબંદરમાં ગણેશ વિસર્જનના સ્થળ પ્રશ્ને તંત્રએ છબડો યથાવત રાખીને સાતમા દિવસે વિસર્જન કરવા આવનારાઓ માટે અસ્માવતી ઘાટે વ્યવસ્થા ગોઠવી હતી, પરંતુ લોકોને તે અંગે કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી હોવાથી લોકોમાં વિસર્જનને લઈને છેલ્લે સુધી અસમજની સ્થિતિ જોવા મળી હતી. ઉપરાંત શહેરમાં એક દિવસથી લઈને 13 દિવસ સુધીના ગણેશ સ્થાપનો થયા છે, જેમાં અગાઉ પાંચમા દિવસે વિસર્જન માટે તંત્રની અડાવડતના અને બેદરકારીને લીધે હજુર પેલેસના આગળના ભાગે ગણેશ પ્રતિમાઓ બીચ પર વેર વિખેર હતી, જેને લીધે ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને તંત્રની અવ્યવસ્થા અને બેદરકારી સામે લોકો આક્રોશ બાદ બેદરકારીની આ પરંપરા તંત્રએ જાળવી રાખીને સાતમા દિવસે વિસર્જન કરવા આવનારાઓ માટે અસ્માવતી ઘાટે વ્યવસ્થા કરી હતી, પરંતુ તે અંગેની જાણ જ લોકોને કરવામાં આવી ન હતી, જેથી અલગ અલગ ગણેશ પંડાલોમાં એકબીજાને જાણ થાય તે પ્રમાણે અસ્માવતી ઘાટે વિસર્જન કરવા આવતા હતા. ત્યારે પણ કૃત્રિમ તળાવ પાણી વગરનું બનાવવામાં આવ્યું હતું, ત્યારે તે બિનઉપયોગી બની રહ્યું હતું અને ખારવા સમાજના યુવાનોએ હોડી મારફતે દરિયાની અંદર વિસર્જન માટેની કામગીરી હાથ ધરી હતી. વિસર્જન મોડી રાત્રે સુધી ચાલ્યું હતું અને અસ્માવતી ઘાટ ખાતે મેળા જેવો માહોલ અને અબીલ ગુલાલની છોડો ઉડાડી ફટાકડા ફોડી ભક્તોએ ગણેશજીને વિદાય આપી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.